જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના અઠ્યાવીસ વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના રાજ્ય સ્તરે ચર્ચાસ્પદ બની હતી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આવી ઘટનામાં દોષીઓને કડક સજા કરવાની વાત કરી હતી આ પ્રકરણમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક પછી ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી તપાસ સમિતિએ તમામ સંબંધિતોના નિવેદનો પછી ફેસલો આપી દીધો છે આ પ્રકરણમાં પંદર વિદ્યાર્થીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી છ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી ધોરણે કાઢી મૂકવામાં આવ્યા છે અન્ય આઠ વિદ્યાર્થીઓને પણ એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છ વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષામાં બેસી નહીં શકે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે દોષી વિદ્યાર્થીઓનું વર્તન સુધરે નહીં ત્યાં સુધી તેમનું પરિણામ પણ અનામત રાખવામાં આવશે